तारीख 6/8/1991 भक्ति निकेतन आश्रम पेटला दंताली मां उपनिषदों पर कथा प्रवचन की शुरुआत थई। आजे प्रथम दिवस छे प्रवक्ता स्वामी सच्चिदानंद परमहंस। ओम यज्ञो तिमिरांधस्य ज्ञानां जनशलाकयां चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगु लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंद माधवम् करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवण नयनजं वा मानसं वा अपराधम् विहितम विहितम वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्धे श्री महादेव शंभो। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते Thank you.
भगवते वासुदेवाय रामचंद्र भगवान उमापति महादेव पवन सुत हनुमान की सनातन धर्म की सद्गुरु देव की नमः पार्वती पते हर हर महादेव हर वैद्यनाथ महादेव मुक्तेश्वर महादेव सुखना बे केंद्रों छे एक सुख बाह्य सुख छे बीजू सुख अंतर सुख छे बाह्य सुख बाहरना पदार्थों थी मळे छे अने अंतर सुख अंतरनी स्वस्थता थी मळे छे बाह्य पदार्थों ना द्वारा जे मळनारू सुख छे ये खोटू नथी पण ये सुखनो लाभ एने मळी शके जेनु अंतर स्वस्थ होय एने तमारा अंतरमां उकाळा होय तमारू अंतर अस्वस्थ होय अने तमने सोनाना ढगला उपर बेसाडी देवामां आवे तो ये सोनानो ढगलो पण तमने सुख आपी शके तमारू अंतर अस्वस्थ होय अने तमने 32 प्रकारना पकवान पीरसवामां आवे तो ये पकवानमां पण स्वाद आवे तमारा अंतरनी अंदर वेदना होय पीड़ा होय अशांति होय अने तमने 36 पलंगमां कोई सुवाड़े तो ये 36 पलंगमां ऊंघीने पण ऊंघ आवे नहीं जो मात्र बाह्य पदार्थों थी माणस सुखी थतो होत
તો પૈસાદાર માણસો કદી દુઃખી થાય પણ આપણે જાણીએ છીએ જોઈએ છીએ કે ગરીબની માફક પૈસાદાર માણસો પણ દુઃખી થતા હોય છે એટલે એનું મૂળ કારણ છે માણસના અંતરમાં સ્વસ્થતા હોવી જોઈએ અંતરની સ્વસ્થતા ક્યાંથી આવે છે ધ્યાન દેજો અંતરની સ્વસ્થતા એટલે અંતરનું સમ્યકપણું અંતરની સમતા અંતરની સ્થિત પ્રજ્ઞતા શાસ્ત્રોના જુદા જુદા શબ્દો છે જૈન જેને સમકિત કહે છે સમ્યક જ્ઞાન કહે છે ભગવદ્ ગીતા એને સ્થિત પ્રજ્ઞતા કહે છે કોઈ એને આત્મજ્ઞાન કહે છે કોઈ એને ઊંચી ભૂમિકા કહે છે જે હોય તે પણ જ્યાં સુધી માણસનું અંતર સમતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ બાહ્ય પદાર્થોના સુખોને પણ ભોગવી શકતો નથી ત્યારે અંતરની સમતા પ્રાપ્ત કરવા માટેનું સૌથી પહેલું પગથિયું છે સત્સંગ આ શબ્દને યાદ રાખજો એનું સૌથી પહેલામાં પહેલું પગથિયું છે એનું નામ છે સત્સંગ જેમ કોઈ ગંધાતા રૂમમાં માણસને રાખ્યો હોય તો એને ગમે નહીં ગંધાતા ગોદડામાં સુવાડ્યો હોય તો એને ગમે નહીં ગંધાતા ભાણામાં જંબા આપ્યું હોય તો એને ગમે નહીં એને ગંધાતા કપડાં પહેરાવ્યા હોય તો પણ એને ગમે નહીં એવી જ રીતે અંતઃકરણ જો ગંધાતું હોય અંતરનું તત્વ જો ગંધાતું હોય તો અંતરની સમતા એને પ્રાપ્ત થઈ શકે તો અંતરમાં એને ગમે નહીં ભગવદ્ ગીતામાં એક ખાસ વાત કહી છે સૌથી વધારે સુખી કોણ છે જે અંતરથી પ્રસન્ન છે તમે કોઈ માણસને મળો કેટલાક માણસોને તમે જોજો જ્યારે જુઓ ત્યારે ખીલેલા ને ખીલેલા ગુલાબની માફક ખીલેલા તમે જ્યારે મળો ત્યારે કેટલીક વાર એવું બને કે ઘોર વેદના હોય તો પણ એ ખીલેલા હોય કેટલાક માણસોને તમે જોજો જ્યારે જુઓ ત્યારે કરમાયેલા ને શું કરીએ વરસાદ જ આવતો નથી આ આખો અષાઢ ગયો હવે શું કરીએ ફરી પાછા બીજી વાર મળો શું કરીએ વરસાદ જ બંધ રહેતો નથી આખો શ્રાવણ મહિનો આવવાનો થયો પણ વરસાદ બંધ રહેતો યાદ રાખજો કર્માવાના કારણો સૌના પાસે હોય છે અને ખીલવાના કારણો પણ સૌની પાસે હોય છે પણ જે લોકો હંમેશા કર્માયેલા કારણોને જ આગળ રાખે છે એ કદી ખીલી શકતા એ કદી પ્રેમથી જમી નથી શકતા પ્રેમથી ઊંઘી નથી શકતા પ્રેમથી વાત નથી કરી શકતા પણ જે લોકો હંમેશા ખીલેલા કારણો આગળ રાખે છે એને ગમે તેવી પરિસ્થિતિમાં રાખો તો એ ખીલેલા ને ખીલેલા રહે છે એટલે આપણા ત્યાં પ્રાચીન ઋષિ મુનિ વગેરે એ બધાએ આવું એક મંતવ્ય આપ્યું માણસને જો સુખી કરવો હોય તો એના અંતરને સુખી કરો ગુજરાતી ભાષામાં એક શબ્દ છે એની આંતરડીને ઠારો એની આંતરડીને ઠારો એનો વ્યાપક અર્થ કરવાનો આંતરડી બળે છે ક્યારે આંતરડી ક્યારે બળે છે પેટમાં ભૂખ લાગી હોય બળે છે કે નથી બળતી જાત્રા કરવા નીકળ્યા હોય અને તમારું મન છે ને કંઈક ખાઉં કંઈક ખાઉં કંઈક ખાઉં કારણ કે આંતરડી અંદર બળવા માંડી છે બહુ બળતી હોય અને કોઈ તમને કંઈક આપે તો કેટલો આનંદ થાય એનું નામ આંતરડી ઠારી કહેવાય આંતરડી કકડે છે ક્યારે પેલું તો પાશેર અનાજ આપ્યું એટલે આંતરડી ઠરી ગઈ આંતરડી કકડે છે ક્યારે
જ્યારે એના ઉપર તાપ આવ્યો હોય ત્યારે ધ્યાન દેજો, એના ઉપર તાપ આવ્યો હોય. તાપ એટલે શું? નજીકના માણસો છે ને એ સૌથી વધારે ઠારે છે અને સૌથી વધારે બાળે છે. દૂરના માણસો બહુ બાળી ન શકે. બાળી શકે? એકાદ વાર ટ્રેનમાં ભેગા થયા, ઝઘડો થયો, અડધા કલાકમાં પતી ગયો તો છૂટા પડી ગયા. પણ જેની સાથે પનારું પડ્યું છે એ અડધા કલાકમાં છૂટું પડવાનું છે? હે? નજીકના માણસો જેટલું ઠારે એટલા દૂરના માણસો ઠારી શકે, અને નજીકના માણસો જેટલું બાળે એટલા દૂરના માણસો બાળી શકે. જેને નજીકનું કોઈ માણસ જ ના હોય એવું કોઈ માણસ છે? કોઈને પુત્ર હોય, કોઈને શિષ્ય હોય, કોઈને પતિ હોય, કોઈને પત્ની હોય, કોઈને માતા હોય, કોઈને ભાઈ હોય, કંઈને કંઈ તો હોય. સંસારના બહુરૂપ છે, બહુરૂપ છે. આ આશ્રમ પણ એક સંસાર જ છે. અને તમારા ઘરને ચલાવવામાં તમને જેટલા જેટલા જેટલી માથાકૂટ પડે છે એથી વધારે અમને પડે છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો એકાદ મહિનો ચલાવી જુઓ, ખબર પડે. એકાદ મહિનો ચલાવી જુઓ તો પછી ખ્યાલ આવે. નજીકના માણસો પ્રશ્નો ઊભા કરે છે અને નજીકના માણસોના દ્વારા પ્રશ્નોનું સમાધાન પણ થાય છે. પ્રશ્નો ઊભા કરનાર માણસો જેને મળ્યા છે ને એ માણસ અંદરથી તપતો હોય છે. ભલે ને એસીમાં બેઠો હોય, આલિશાન બંગલામાં, પણ અંદરથી એ તપતો હોય છે. હવે તપેલા માણસને ઠારે કોણ? એને ઠારે એનું નામ સત્સંગ કહેવાય. એ જાય, ઠંડો થાય, વાહ એકદમ તાપ ઉતરી ગયો, એ ઠંડો થાય, એનું નામ સત્સંગ કહેવાય. જરા આગળ વાત કરો. તપવું છે ને એ સહન કરવા યોગ્ય છે. તમને તાપ લાગે, તાપ પડે, પણ એ તો તમે સહન કરી શકો. પણ બાળવું છે ને એ એનાથી વધારે કઠિન છે. બાળવામાં અને તપવામાં ફરક છે ને? તપવું તો તમે સહન કરી શકો. બાળવાનો અર્થ છે એકદમ અગ્નિ અડી જાય, તમે સહન ના કરી શકો. કેટલાક બળતા માણસો હોય છે, અને આ બળતરા છે ને એ પણ અંતરની છે, બહારની નથી. તાપ પડ્યો, ગરમી લાગી, એનાથી કઈ માણસ બહુ બળે ને, પણ અંદરના દ્વારા એને બળતરા છે. એનું મન બળ 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 થઈ રહ્યું છે. અને જે બળતા માણસો છે એના જેવું દુનિયામાં કોઈ દુખી નથી. કોઈ કહેતા કોઈ દુખી નથી. બળે તો કે ભાઈ બેસી જાઓ, બેસી જાઓ, તમારે હરફર નહીં કરવાની, બેસી જાઓ, કોઈને આડ બેસી, ચૂપચાપ બેસી જાઓ. બળતા માણસ છે ને એ બળતા માણસને જે ઠારે ને એનાથી મોટો કોઈ સંત નથી, એનાથી મોટો કોઈ જ્ઞાની નથી, એનાથી મોટો કોઈ દાતા નથી, એનાથી મોટો કોઈ પરમાર્થી નથી. અને એ કામ કેવી રીતે થઈ શકે? બસ એના અંતરની અંદર એક શીતળતા મૂકી આવે. અને શીતળતા ક્યાંથી આવશે યાદ રાખજો. એ શીતળતાનું પહેલું પગથિયું સત્સંગ, બીજું પગથિયું ઉપાસના, અને ત્રીજું પગથિયું અંતર્મુખતા. આ ત્રણ શબ્દો યાદ રાખજો. પહેલું પગથિયું સત્સંગ, પછી ઉપાસના. તમે કઈ ઉપાસના કરો છો, જપ કરો છો, ધ્યાન કરો છો, તમારા જે ઈષ્ટદેવ હોય તમે જોજો તો ખરા એની કેટલી શાંતિ છે, એની કેટલી શક્તિ છે. અને ત્રીજું પગથિયું છે અંતર્મુખતા. અંતર્મુખતાનો અર્થ થાય છે કે બાહ્ય જે કારણો છે, વેદનાના, દુઃખના, ઉપાધિના, અશાંતિના, બળતરાના,
એમાંથી મનને ખેંચી લેવું. છોકરો કુપાત્ર પાક્યો, એવો કુપાત્ર પાક્યો, એવો કુપાત્ર પાક્યો, એને જોઈને એના બાપનું મન બળ્યા કરે છે, એમાંથી મન ખેંચી લો. અને મન ખેંચવાની પણ એક કળા છે. તમે એમ માની લો કે મારે દીકરો હતો જ નહીં, હતો છે 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 છે, એ મગજમાં સતત છે પણ હું કેમ લઈને બેઠા છું. જેને નથી હોતો એ કેવી રીતે જીવે છે. તમે એમ માની લો કે મારે છોકરો છે જ નહીં, મારે જે કોઈ પ્રતિકૂળ માણસ હોય, જે કોઈ બાળનારું માણસ હોય, એમાંથી મનને ખેંચી લો. અને ખેંચી લેવો એ ક્યારે ખેંચી શકાય કે અંતર્મુક્ત આવે ત્યારે. બસ મારે પગે લાગવાનું છે. એક બીજી વાત યાદ રાખજો, મોહના બે રૂપ છે. મોહના બે રૂપ છે. માણસ જે પકડે છે ને એ બે રીતે પકડે છે, રાગાત્મક રીતે અને દ્વેષાત્મક રીતે. તમને છોકરા ઉપર રાગ છે એટલે તમે છોકરા સાથે પકડાયા છો, બરાબર છે. હવે રાગથી જે પકડાયેલો માણસ છે ને એના પ્રત્યે બસ મારા છોકરા જેવો કોઈ છોકરો, મારી પત્ની જેવી કોઈ પત્ની નહીં, મારા ભાઈ જેવો કોઈ ભાઈ નહીં, એમાં પકડાયેલો છે. એને એમાં સુખ મળે છે, આનંદ મળે છે. પણ એનું ઉલટું એક બીજું રૂપ છે, એની દ્વેષ છે. અરે રે ભગવાન, આવો છોકરો મને ક્યાં આપ્યો? તો કોને? તારા પડોશીને આપે. તને ના આપે તો તારા પડોશીને આપે. અને ભગવાને આપ્યો તો આપ્યો, તું અળગો થઈ જાય ને. જો એ તારું લોહી જ બાળતો હોય, જો એ તને બળતરા જ આપતો હોય તો તું અળગો થઈ જાય ને. અળગા થવું એ તારા હાથની વાત છે ને. દ્વેષ અળગો નથી થવા દેતો. દ્વેષ છે ને એ બહુ પ્રબળ છે. એ સતત એની જ વાતો કર્યા કરે છે. એણે આમ કર્યું, એણે આમ કર્યું, એણે આમ કર્યું, એ આવો છે, મને ભાડું ના આપ્યું, મને પૈસા ના આપ્યા, મને ફલાણું ના આપ્યું, સતત એની એ જ વાતો કર્યા કરે છે. એટલે આ બે રીતે માણસ પકડાય છે. જ્યારે એને સત્સંગમાં જાય અને અંતર્મુક્તા થાય, અને બે આ સત્સંગ, ઉપાસના અને ઉપાસના પછી અંતર્મુક્તા. માણસની ઉપાસનાની પરિપક્વતાની કસોટી જો સમજવી હોય, કસોટી એ છે કે કેટલો અંતર્મુખ છે. અંતર્મુખ થવાનો અર્થ એવો નથી કે આંખ મીચીને બેસી રહે, આમ હાથ કરીને બેસી રહે, એ પ્રદર્શન છે, છેતરાશો નહીં, એવો નથી. અંતર્મુખતાનો અર્થ છે કે બાહ્ય પદાર્થનું નુકસાન થતાં છતાં એ કેટલો સ્વસ્થ રહી શકે છે. બાહ્ય પદાર્થ તમારું નુકસાન થયું, કોઈ માણસ ચાલ્યું ગયું, કોઈ માણસ મરી ગયું, કોઈ વસ્તુ ફૂટી ગઈ, કોઈ વસ્તુ તૂટી ગઈ, એ વખતે પણ એ કેટલો સ્વસ્થ રહી શકે છે, બસ એ જ એની કસોટી છે. એટલે આપણા ત્યાં સત્સંગને માધ્યમ બનાવવા માટે શાસ્ત્રના જુદા જુદા કક્ષાના ગ્રંથો છે, જુદી જુદી કક્ષા. એક કક્ષા નહીં, એના પાંચ રૂપ છે, યાદ રાખવા હોય તો રાખી લેજો. તમારે ત્યાં જે શાસ્ત્ર ગ્રંથ અથવા ધર્મ ગ્રંથ છે એની પાંચ કક્ષાઓ છે. એક વેદ છે, પછી ઉપનિષદો છે, બ્રહ્મસૂત્ર, સૂત્ર, ઉપનિષદો છે, એના પછી મહાકાવ્યો છે, એના પછી પુરાણો છે, અને સૌથી છેલ્લે સંત વાણી છે. આ પાંચ શબ્દો યાદ રાખજો. વેદો, ઉપનિષદો, મહાકાવ્યો, પુરાણો અને સંતવાણી, આ પાંચેની કક્ષાઓ જુદી જુદી છે. લક્ષ્ય એક છે, લઈ જવાની વૃત્તિ એક છે, કક્ષાઓ જુદી જુદી છે. વેદો છે એ લોકભોગ્ય ન રહ્યા, લોકોમાં એનું પ્રચલન ન રહ્યું, વાતો કરે પણ બહુ એનો પ્રચાર ન. આખા વિશ્વની અંદર એક હિન્દુ પ્રજા એવી છે
જે પોતાના મૂળ ગ્રંથોને જાણતી નથી. જાણે છે? એક મુસલમાન છે એ કુરાનને જાણે છે, એક ક્રિશ્ચિયન છે એ બાઇબલને જાણે છે, એક જૈન છે એ એના કલ્પસૂત્રને વાંચે છે, એક બૌદ્ધ છે એ ત્રિપિટકને વાંચે છે. પણ 12 મહિનામાં એવો એકે દિવસ નથી આવતો કે જ્યારે બધા હિન્દુઓ ભેગા થઈને વેદોનું વાંચન કરતા હોય. કરે છે કોઈ જગ્યાએ? કોઈ નહીં, બિલકુલ. એટલે નામ માત્રની વાતો રહી ગઈ. પછી આવ્યા ઉપનિષદો, એની થોડી ચર્ચા કરવાની છે એટલે હમણાં એ વાત નહીં કરું. પછી આવ્યા મહાકાવ્યો. મહાકાવ્યો છે ને એ શાસ્ત્ર બની ગયો, કારણ કે મૂળ શાસ્ત્રો છે એ લોકોમાં પ્રચલિત ન થયું. મહાકાવ્યો બે છે, યાદ રાખી લીધું, રામાયણ અને મહાભારત. આ મહાકાવ્યો છે, મહાકાવ્યો છે. મહાકાવ્ય અને ઇતિહાસ, મહાકાવ્ય અને ધર્મશાસ્ત્ર, એમાં ફરક છે. કાવ્ય એટલે કાવ્ય જેમાં લોકોનું રસમય સામગ્રી પીરસવામાં આવે એનું નામ કહેવાય કાવ્ય. માનો કે જનકના ત્યાં દશરથ રાજા જાન લઈને ગયા છે. હે, હવે જાન લઈને ગયા છે તો કેવી રસોઈ બનાવી, એ રસોઈ કેવી બનશે? મહાકવિ છે ને એ તો રસોઈનો ઢગલો કરી દેશે, એવી રસોઈ બનાવશે કે ઘણીવાર ભેગી ખવાય જ નહીં. કે દૂધપાકને શ્રીખંડભાઈ ભેગો ખવાય? હે, આ બેનો થાળ ધરે એમાં જોજો, કોઈ કોઈ વાર છે ને અમે શ્રીખંડે કર્યો છે ને દૂધપાકે કર્યો છે, એટલે ભગવાન ગૂંચવાણામાં પડી જાય કે હવે દૂધપાક ખાવો કે શ્રીખંડ ખાવો કે શું ખાવો. પણ જયારે એ કાવ્ય રચવા બેસે એટલે જેટલી આઈટમો યાદ આવે એ બધી લખતા જાય, ફટ 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 લખતા જાય. એ જે કાવ્યમાં જે વાત લખવામાં આવી છે, હવે ગુજરાતનો કવિ હોય તો પૂરણપુરી બનાવે ને, અને જો મદ્રાસનો કવિ હોય તો ઇડલી બનાવે. હવે ખરેખર જનકના ત્યાં કઈ રસોઈ થઈ હતી? પૂરણપુરી થઈ હતી કે ઇડલી થઈ હતી? કે ભાઈ કોઈ આજનો કવિ હોય તો પિઝા બનાવે, ભગવાન માટે પિઝા. આજકાલ નવી આઈટમ આવી છે ઇટાલીની, હવે એ જમાનામાં પિઝા હતા ખરા? પૂરણપુરી હતી ખરી? એટલે એને ઇતિહાસ નહીં માની લેવાનો, એ તો કાવ્ય છે. પણ કાવ્યના માધ્યમથી જીવનનો માર્ગ આપવાનો છે, જીવનનો રસ્તો આપવાનો છે. એટલે બહુ સરળ રીતે, બહુ આનંદથી, હસતા હસતા, પ્રેમથી લોકો એને સ્વીકારે. પછી પુરાણો આવ્યો, એની એ ચર્ચા નથી કરવી. પણ એ પછી સંતવાણી આવી, બુદ્ધથી માંડીને પુનિત મહારાજ સુધી, આજ સુધી બધા જે સંતો થયા ને એમણે બધાને લોકભાષામાં વાણી મૂકી, શાસ્ત્રો સંસ્કૃતમાં, દરેક ધર્મના શાસ્ત્રો એની મૂળ ભાષામાં. એટલે શાસ્ત્રોને સમજવા માટે સ્પેશિયલ એક ભાષા ભણવી પડે, પણ નરસિંહ મહેતાને સમજવા માટે તમારે કોઈ જુદી ભાષા ભણવી પડે. એવી રીતે પ્રીતમ સ્વામીની વાણીને સમજવા માટે તમારે કોઈ જુદી ભાષા ભણવી પડે, કારણ કે લોકભાષા છે. લોકો જે ભાષા બોલતા હોય રાત દિવસ એ જ ભાષામાં એ રચના કરવાની. શ્રીમદ રાજચંદ્ર છે એમની આત્મસિદ્ધિ છે, એને સમજવા માટે તમારે કોઈ જુદી ભાષા ભણવાની જરૂર હોય. એટલે સંત વાંગમય જેને કહેવાય, સંતવાણી જેને કહેવાય, એ હંમેશા લોકભાષામાં રહેવાની, લોકોની પદ્ધતિથી રહેવાની. અને એ લોકોના બહુ સમીપમાં હોય છે. કબીર તમારા નજીકમાં છે, આટલા વર્ષો પછી પણ છે કે નહીં? તુલસીદાસના દોહરા, કબીરના દોહરા કેટલા બધા પ્રચલિત છે, કારણ કે લોકભાષામાં છે. એટલે આ ધર્મના, ધર્મશાસ્ત્રોના, શાસ્ત્રોના આ 5 ભાગ છે, 5 સેક્શન છે. આપણે કયો ભાગ લેવાનો છે? પહેલા એવો વિચાર કરેલો કે વાલ્મીકી રામાયણ રાખીએ. તુલસી રામાયણ ઉપર થોડી ચર્ચા કરેલી છે, અને આજે ઘણા લોકો તુલસી રામાયણ ઉપર ચર્ચાઓ કરતા હોય છે. વાલ્મીકી રામાયણ લગભગ ભૂલાવા માંડી છે, વાલ્મીકી રામાયણ ઉપર રાખીએ. પણ પછી મને એમ થયું
કે એની એ વાત, એની એ ચર્ચા, એની એ બધા પાત્રો, એ બધું એનું એ આવ્યા કરે, એના કરતા કંઈક નવી વાત સંભળાવું. માનો કે હું રામ સંબંધી કોઈ ચર્ચા કરવા બેસું, સીતાજી સંબંધી કોઈ ચર્ચા કરવા બેસું, તો તમને એની એ વાતો ફરી ફરીને સાંભળવાની મળે, એની તુલનામાં તમને કોઈ નવી વાત સાંભળવાની મળે, તો એ નવી વાત સાંભળવા માટે અને ખાસ કરીને મારો જેના ઉપર ભાર છે, એ ભાર છે ઉપનિષદો ઉપર. હિન્દુ પ્રજાને જો આજે પણ ફરીથી આત્મગૌરવવાળી કરવી હોય તો એના માટે આ ગ્રંથો આજે પણ પર્યાપ્ત ભાથું લઈને બેઠેલા છે, પર્યાપ્ત શક્તિ લઈને બેઠેલા છે. એટલે આપણે જે ચર્ચા કરવાની છે એ ઉપનિષદોની ચર્ચા કરવાની છે. ઉપનિષદોની ચર્ચા શરૂ કરીએ એના પહેલા થોડીક મુદ્દાની મહત્વની વાત થોડી સમજવાની છે. એક પહેલામાં પહેલી વાત, તો ઉપનિષદ એ ચિંતન ગ્રંથ છે, વિચાર ગ્રંથ છે, માત્ર મનોરંજન માટે લખાયેલો આ ગ્રંથ નથી. તમને કોઈને રસ જાગે તો તમે જોશો તો ઉપનિષદોની કેટલીક ખાસિયતો છે. એમાંની એક ખાસિયત હું તમને બતાવું, તમને નવાઈ લાગશે. ઉપનિષદોમાં ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સાધુ નથી, ઋષિ છે, મુનિ છે, સાધુ નથી. તમારે જોવું હોય તો ગેરજીના ઉપનિષદો જોઈ લેજો. યાજ્ઞવલ્ક છે, ભારદ્વાજ છે, બીજા બધા ઘણા ઋષિઓ છે, કોઈ જગ્યાએ સાધુ નથી. એક વાત. બીજી વાત, ઉપનિષદોની અંદર જે આજે આપણા ધર્મની કક્ષા પહોંચી છે, ખાસ કરીને જે અત્યંત અતિરંજિત થઈ ગયું, અતિરંજિત, એની જગ્યાએ શાંતિથી પલાઠી વાળીને અંતર્મુખ થવાની વૃત્તિ છે. એક વાર જો તમારા મસ્તિષ્કની અંદર આ વાત બેસી જાય તો ભગવાનના દર્શન કરવા માટે તમારી દોડાદોડી આપોઆપ શાંત થઈ જાય. તમે જ્યાં બેઠા છો ત્યાં તમને ભગવાનના દર્શન થાય, તમે જ્યાં બેઠા છો ત્યાં તમને કાશી દેખાય, તમને મથુરા દેખાય, તમને ગંગા દેખાય. કારણ કે આખા ઉપનિષદનો સાર અંતર્મુખતા છે. એક બીજી વાત, ઉપનિષદોમાં અકર્મણ્યતા નથી, અકર્મણ્યતા નથી, નિવૃત્તિ છે પણ અકર્મણ્યતા નથી. ઉત્તરવર્તી કાળની અંદર નિવૃત્તિ અને અકર્મણ્યતા બે એકબીજાના પર્યાય બની ગયા. કશું કરવાની જરૂર નથી, કાંઈ કરવાની જરૂર નથી. તમે આગળ ઉપનિષદોમાં જોશો, આગળ મંત્રો આવશે એમાં, એ કહે છે કુર્વન નેવેહ કર્માણી જીજી વિશે છતમ સમાહા. કર્મ કરતા કરતા 100 વર્ષ સુધી તો જીવવાની ઈચ્છા રાખ, જીવવાની ઈચ્છા રાખ, મરી જવું નથી, પણ કર્મ કરતા કર, અને કર્મનો ફલિતાર્થ કર્યો છે કર્તવ્ય કર્મ. તમારી જવાબદારી, તમારી જવાબદારી. એટલે તમને આમાંથી બે ડિફરન્સ દેખાશે. ઉત્તરવર્તી જે સાધુ યુગ આવ્યો અથવા શ્રમણ યુગ આવ્યો, એમાં ત્યાગ અને વૈરાગ્યની પ્રધાનતા, અને ઉપનિષદમાં કર્તવ્યની પ્રધાનતા. ભગવદ્ગીતા અને ઉપનિષદ આ બંનેની અંદર કર્તવ્યની પ્રધાનતા. તમને વાત સમજાય છે? ત્યાગ અને વૈરાગ્યની પ્રધાનતાનું શું ટોન રહ્યો? આ ઘર છોડો, આ ધંધો છોડો, ક્યાં સુધી એવો ધંધો કરવો છે, આ પત્નીને છોડો, આ સગા સંબંધીઓને છોડો, આ બધું ક્યાં સુધી કરવું છે, કોઈ સગું નથી, કોઈ કોઈનું નથી, બધા સ્વાર્થના સગા છે, કોઈ સાથે આવવાનું નથી. ટોન સમજમાં આવ્યો? એટલે પ્રભાવ શાના ઉપર છે? પ્રભાવ છે છોડાવા ઉપર, અને છોડાવાનું નામ છે ત્યાગ, અને ત્યાગ થાય છે વૈરાગ્યથી.
એટલે સતત વૈરાગ્યની વાતો, વૈરાગ્યની વાતો. એટલે હમણાં તમે આ ભજન એક સાંભળ્યું ને, એ આ શરીર બધું મળમૂત્રથી ભરેલું છે, આવું ગંધાતું છે, આમ છે, આડકાનું છે, ફલાણું છે, એટલે શરીર ઉપર એક પ્રકારની ઘૃણા ઉભી કરવી. ઉપનિષદોમાં તમે જોશો આવું છોડાવવાની કોઈ વાત નથી, શરીર ઉપર ઘૃણા પણ નથી. શરીર એક માધ્યમ છે અને શરીરથી વધારે કોઈ ઉત્તમ નથી. છે ઉત્તમ? શરીરથી વધારે તમારા માટે મારા માટે કોઈ ઉત્તમ પદાર્થ છે ખરો? જે લોહી છે, પાંચ છે, પરુ છે, જેની જગ્યાએ જે છે એ બધું બરાબર છે, એ બધું ના હોય તો? હમણાં મારા એક ઓળખીતા સંત મળ્યા, બહુ વૃદ્ધ થઈ ગયા. એમને રાતમાં 2-3 વાગ્યા સુધી ઊંઘ નથી આવતી. આમ આટા માર્યા કરે. મેં કહું કેમ એમ? મને કે મારું નાક સુકાઈ ગયું છે, નાકમાં ચિકાસ જ નથી. હવે આપણે બધા કે નાકમાં લીંટ ભર્યું છે, લીંટ ભર્યું છે, તો જા પેલાને જોઈને જુઓ, જેને સુકાઈ ગયું એની દશા જઈને જુઓ. એ લીંટ એ ગ્રીસ છે. કુદરતે વ્યવસ્થા, પરમેશ્વરે વ્યવસ્થા કરી છે અને માણસો માટે એટલું જ કલ્યાણકારી છે કે સુકાઈ જવું કલ્યાણકારી છે. પરમ દિવસે એક ડોક્ટર મળ્યા, મારી આંખ થોડી જોઈ, મને કે પરમેશ્વરે એવી ગજબની વ્યવસ્થા કરી છે કે આ આંખ છે એના પોપચાની અંદર ઝીણી 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 ગ્રંથિઓ મૂકી છે, દેખી જોઈ ન શકાય એવી ગાંઠો મૂકેલી છે, અને ગ્રંથિઓ છે ને એ સતત ચિકાસ બહાર નકાળ્યા કરે છે. એટલે આ તમારી જે આંખ છે ને એ હંમેશા ચીકણી ને ચીકણી રહ્યા કરે. કેટલી વ્યવસ્થા કરી છે. એ ગ્રંથિઓ જયારે વધારે પડતું કંઈ કરે એટલે તમને પિયા કે એવું તેવું કંઈક આવે, વધારે કંઈક એ થયું હોય ત્યારે. મેં કહ્યું આ કેટલી ગજબની વ્યવસ્થા છે, તો હવે તમારે આંખને સૂકી કરી નાખવી છે, આંખની ચિકાસ કાઢી નાખવી છે. એટલે ઉપનિષદ છે એ ઋષિ માર્ગ છે, ને ઋષિ શું કહે છે? શરીર માધ્યમ ખલુ ધર્મ સાધન. આ તો ધર્મનું સાધન છે. રાષ્ટ્રભક્તિ કરવી છે, ભગતસિંહ થવું છે, શરીર વિના થવાશે? તમારે ગાંધીજી થવું છે, કંઈ પણ થવું છે, શરીર વિના નહીં થઈ શકાય. એટલે નકાર દ્રષ્ટિ નહીં, સકાર દ્રષ્ટિ. ત્યાગ નહીં, કર્તવ્ય. કર્તવ્યની પ્રધાનતા. ત્યાગ અને વૈરાગ્ય કર્તવ્યના પોષક બને. પત્નીનો ત્યાગ નહીં કરવાનો, ઘરનો ત્યાગ નહીં કરવાનો. ઘરનો ત્યાગ કરીને અંતે તો આશ્રમ બાંધવો જ પડે છે. અને આખો કેટલું મોટું ઘર, ભલે બીજા માટે, લોકો માટે, પણ અંતે તો એ બધું જરૂર જ થાય છે. આ બેયના ભેદને તમે સમજો. ઉપનિષદો છે એની અંદર પ્રધાનતા છે કર્તવ્યની. તમે યુવાવસ્થામાં હો, વૃદ્ધાવસ્થામાં હો, કર્તવ્ય કરો. તમે સત્સંગ કરવા આવો, પતિ પત્ની બેયને જુદા કરાવી નાખો, બેયને એકબીજા પ્રત્યે નફરત કરાવી નાખો. મારી પાસે અહીંયા એક બેન આવેલી, 3-4 વર્ષ થઈ ગયા, બહુ રડી બહુ રડી બહુ રડી. મને કે મારા પતિ છે એ પ્રોફેસર છે, અને હું એક બાપુના ત્યાં સત્સંગ કરવા જતી, મને બહુ રસ પડ્યો. એટલે પછી મારા ઘરવાળાને મેં ખેંચ્યો, એ નતા આવતા, પણ મેં એને ખેંચ્યો, ચાલો 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 ચાલો. અને પેલા ઘરવાળા આવ્યા, બાપુને બહુ ગમી ગયા. એક દિવસ એમણે એમનો હાથ જોઈને કહ્યું કે રે મૂરખ, તું કયા સંસારમાં પડ્યો છે? તારા હાથની રેખાઓ બતાવે છે કે તું તો બહુ મોટો યોગી રાજ થવાનો છે, બહુ મોટો યોગીશ્વર થવાનો છે. બસ જ્યારથી આ વાત એમણે સાંભળીને ત્યારથી અમારા ઘરમાં ભંગાણ પડી ગયું. ભંગાણ વધતા વધતા આજે એટલી કક્ષાએ ભંગાણ વધ્યું છે કે મને કહે છે કાં તો ઘર છોડીને તું જતી રહે, કાં તો હું જતો. હવે આપણે બે ભેગા નહીં રહી શકીએ. બાપજી, 3 બાળકની માં હું ઘર છોડીને ક્યાં જઉં? અને એ જતા રહે તો મારું શું થાય? આ ત્યાગ છે, આ વૈરાગ્ય છે, પણ કર્તવ્ય કર્તવ્ય નથી. અને એટલે
ત્યાગ અને વૈરાગ્ય જ્યારે કર્તવ્યના બાધક બને ને ત્યારે સમાજનું પતન થાય, ઊંચા ગુણોના દ્વારા પ્રજાનું પતન થાય. ગુંડાગીરીથી જે પતન થાય ને એને એને બચાવવું બહુ કઠિન નથી. એને તો એક સારો પોલીસ ઇન્સ્પેક્ટર આવે એટલે પેટલાદની વ્યવસ્થા સારી કરી આપે બહુ સરળતાથી. પણ ઊંચા ગુણોના દ્વારા જ્યારે પતન થાય એને એને બચાવવું બહુ કઠિન છે. એટલે ઉપનિષદોમાં શું છે? ઉપનિષદોમાં પતિને આદર્શ પતિ થવાનું, પત્નીને આદર્શ પત્ની થવાનું, એકબીજાને છોડવાના નહીં, દાંપત્ય વધારવાનું, પિતાને આદર્શ પિતા થવાનું, પુત્રને આદર્શ પુત્ર થવાનું. એવું નહીં તમે 3 મહિના કથા સાંભળી બસ હવે ઘરમાં જ જવાનું મન નથી થતું તો હવે કોઈ આશ્રમમાં જાઓ, અને આશ્રમમાં ગયા પછી ખબર પડશે કે અહીં તો ઘર કરતાંય વધારે ઉપાધિઓ છે. સવારથી હા જુદી કામ કામ કરાવે એટલે એ તો પછી ખબર પડે. ઉત્તર ગુજરાતમાં એક તલાવડી છે, ઉત્તર ગુજરાત છે ને ત્યાં તલાવડી છે, ત્યાં 36 પટેલો છે ને, 36 ઓતરા ચિત્રાના તડકા પડે લાય લાય બળી ગયેલા, પછી તલાવડીમાં પાણી ભરવા ગયા. પહેલા તો પાણીની કોઈ બોર નતા એ તલાવડીમાં, 36 ઘડા લઈને ગયા અને સામે એક મોટો મઠ દેખાય, આશ્રમ દેખાય. અને પહેલા તો એક એવો જમાનો હતો કે આટલા આટલા બધા તાપ વેઠ્યા પછી પણ સારી રીતે રોટલો ના મળે, દેવાદાર બધા લુખ્ખો રોટલો. કે અલ્યા આ કયા પાપ કર્યા હશે કે આટલી મહેનત મજૂરી કરીએ છીએ તોય સુખેથી રોટલો મળતો નથી, અને આ પેલા મહારાજ જુઓ ને લાલ ચણોઠી જેવા, જ્યારે જુઓ ત્યારે ગાદી ઉપર બેસવાનું અને જય જયકાર કરે લોકો, ચાલો ને બાવા થઈ જઈએ એમ કે તો આ પ્રસ્તાવ કોને ના ગમે, રોજ લાડવા ખાવાના પાછા, આ પ્રસ્તાવ કોને ના ગમે. એ 36 ઘડા તરતા મૂકી દીધા, હવે કોઈને કહેવા જવું, પહોંચી ગયા. પહોંચી ગયા એટલે પેલા મહારાજે કહ્યું આવો આવો બેટા આવો, ક્યા બાત હે, મહારાજ સંન્યાસ લેના હે, સંન્યાસ લેના હે. હા સહી બાત હે, સંસાર અસાર હે, સંસાર મેં કુછ ભી નહીં હે, ઝંઝટ હી હે, જંજાલ હી હે. મહારાજે તત તરત આપી દીધો સંન્યાસ, રાજી રાજી થઈ ગયા, ખુશ ખુશ થઈ ગયા. એક મુદ્દાની વાત યાદ રાખજો, તમે ભગવા પહેરો કે સીધા પહેરો કે ધોળા પહેરો કે કાળા પહેરો કે ગમે તે પહેરો, માણસ માત્ર અંતે તો પોતાની સગવડને જ ખોળતો હોય છે. ખોળતો હોય છે કે નથી ખોળતો? માણસ માત્રની આવૃત્તિ છે. તમે ગાડીમાં બેસો તો બારી પાસે બેસવાનું ગમે, ગમે કે ના ગમે? ઘણીવાર લોકો હઠ કરતા હોય તું બેસ ને, ના ના તમે બેસો એમ કે તમે બેસો, તમે બેસો એટલે બારી આગળ બેસવાનું કહે. કોઈ જગ્યાએ ધર્મશાળામાં ઉતારો કર્યો હોય ને તો એમાંય ડાયા માણસો હોય ને પહેલા પહોંચી જાય પંખાવાળી જગ્યા રોકી, અને સત્સંગમાં જાય તો ત્યાંય ખરું નહીં, સત્સંગમાં જાય તો પંખો જોઈએ ટેકો જોઈએ કે ક્યાં ટેકો દેવા એવું ક્યાં. માણસને આ સ્વભાવ છે, પ્રકૃતિ છે, એ ગમે ત્યાં જાય ગમે તેવી રૂપમાં જાય એને એની સગવડ ગમે છે, ગમે છે ને ગમે છે. 4-5-6 દિવસ થયા એટલે પેલા તો બધા એમ થયું ભાષ હવે મજા આવી. પેલા મહારાજે બોલાવ્યા આવો આવો બેટા આવો. પહેલે ક્યાં કરતે થે, ઘર મેં ક્યાં કરતે થે? મહારાજ ખેતી કરતા હતા. ખેતી કરતે થે? હા. અચ્છા અચ્છા, આપણે 800 વીઘા જમીન હે, આપણે 800 વીઘા જમીન છે. એટલે બધાના ચહેરા ઉતરી ગયા. 800 વીઘા જમીન છે હશે એમ કે બાર પાપજી. નહીં નહીં બેટા, દેખો સેવા કરો, કલસે ખેતર મેં જાઓ. હવે બીજા દિવસથી પાછા ખેતરમાં મોકલી દીધા. આખો દિવસ એનું એ જ કર્યા કરે, એકબીજાના ચહેરા જુએ. સાંજે આવે પછી કે ભાઈ ઘરમાં હતા તો સાંજે આવીએ, ત્યારે પેલી બિચારી ઘરવાળી ગરમ પાણી કરીને આપે, લુખું સુખું પણ પ્રેમથી ખવડાવે. અહીં કોઈ ગરમ પાણી આપતું નથી, ખાવતોય વાહવા અને ઊંઘી જવતોય વાહવા, બધા ઊંચી ભૂમિકામાં છે એટલે કોઈને કોઈની કંઈ પડી. ઉપનિષદનો માર્ગ આ માર્ગ નથી. ઉપનિષદમાં ત્યાગ છે, વૈરાગ્ય છે, પણ કર્તવ્ય માટે છે, કર્તવ્ય છોડાવવા માટે નથી. ત્યારે
આગળના યુગમાં જે ત્યાગ વૈરાગ્ય આવ્યો એ કર્તવ્ય છોડાવવા માટે આવ્યો. આ બેના ભેદને સમજો. તમે બે ભાઈઓ છો, સારા ભાઈઓ થઈને રહો, રામ લક્ષ્મણ જેવા. તમે માતા છો, આદર્શ માતા થઈને, જીજીબાઈ જેવા માતા થઈને રહો, શિવાજી પેદા કરો, સંસ્કાર નાખો. કઈ છોકરાને એ માને હડસેલી થોડી દેવી છે. જ્યાં છો ત્યાં તમે તમારું કર્તવ્ય કરો. અને એ ભગવદ્ ગીતાને તમે જોશો તો આખી ભગવદ્ ગીતાનો મૂળાધાર જ આ છે. અર્જુનને સંન્યાસ લેવો છે અને કૃષ્ણને યુદ્ધ કરાવવું છે ને? બેનો વિવાદ અહીંયા જ છે ને. અર્જુન, મારે યુદ્ધ નથી કરવું. અને અર્જુનને જ્યારે યુદ્ધ નથી કરવું ત્યારે જે કારણો આપ્યા છે બિલકુલ વૈરાગ્યના કારણો છે. આવું યુદ્ધ શા માટે? લોહીથી ખરડાયેલું, આવા બધા ભોગો ભોગવીને મારે? અને આ તો મારા સ્વજનો છે, અમને મારીને મારે સુખી નથી. હું ભિક્ષા માંગીશ, પણ મારે આવું સુખ જોઈતું.